રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એકનો એક દીકરો, એ પણ થેલેસેમિયાગ્રસ્ત, અને કેટલાક લોકોની બેદરકારીને લીધે એઇડ્સગ્રસ્ત પણ થઈ ગયો. કિસ્સો કંઈક એવો છે કે આ 14 વર્ષના થેલેસેમિયાગ્રસ્ત બાળકની જિંદગી સાથે ખેલ ખેલાયો છે. બ્લડ બેંક દ્વારા બ્લડ ચેક કર્યા વગર જ સિવિલ હોસ્પિટલની કેટી ચિલ્ડ્રન હોસ્પિટલને આપી દેવામાં આવ્યું હતું. ત્યાર પછી પણ હોસ્પિટલે ચેક કર્યા વગર બાળકને બ્લડ ચડાવી દીધું અને હોસ્પિટલમાં બાળકનો એચઆઈવી રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ વાત સાંભળી પરિવારના પગ તળેથી જાણે જમીન સરકી ગઈ. આટલી મોટી બેદરકારીને લઈને 14 વર્ષના બાળકની જિંદગી જોખમમાં મુકાઈ ગઈ. આજે પરિવાર આ મામલે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યો હતો. ન્યાયની માંગ સાથે જવાબદાર સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી. એક 14 વર્ષનો બાળક જે થેલેસેમિયા મેજરથી પીડિત છે, શરૂઆતથી જે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બ્લડ ચડાવે છે, જે દર થોડા વખતે લોહી ચડાવવાનું હોય એ લોહી ચડાવે છે. મે મહિના સુધી એ એચઆઈવી નેગેટિવ હતો. જાન્યુઆરીના બ્લડ ટેસ્ટમાં એચઆઈવી પોઝિટિવ આવેલ છે. 14 વર્ષનું બાળક એચઆઈવી પોઝિટિવ આવ્યું, એની પાછળનું એકમાત્ર કારણ બ્લડ ટ્રાન્સફ્યુઝન છે. જૂનાગઢમાં પણ આવો બનાવ બન્યો હતો અને 9 બાળકો એચઆઈવી પોઝિટિવ થયા હતા. અમે આજે માગ લઈને આવ્યા છીએ કે સૌથી પહેલી માગી છે કે સાથે બ્લડ ચડાવતા તમામ બાળકોનું ફરીથી સ્ક્રીનિંગ કરવામાં આવે. આ પહેલી બાબત છે. બીજી બાબત એ છે કે જે લેટેસ્ટ ટેકનોલોજી આવી છે, જેમાં વિન્ડો પીરિયડમાં પણ એચઆઈવી ગોતી શકાય છે, એ પીસીઆર ટેસ્ટ જેવા ટેસ્ટ હવેથી સિવિલમાં કરવામાં આવે બ્લડ ડોનેશન લેતા પહેલાં, અને કાયદાની મર્યાદામાં આ બાળક માટે જે કાંઈ થઈ શકે એ રેમરાએ કલેક્ટરે કરવું જોઈએ, એ મેગણી સાથે અમે આજે અહીં આવ્યા છીએ. જે મારો છોકરો થેલેસેમિયા મેજર છે, નાનપણથી જ 1 વર્ષનો થયો ત્યારથી એને સિવિલ હોસ્પિટલ કેટી ચિલ્ડ્રન ખાતે ત્યાં બ્લડ ચડાવવામાં આવે છે. એ લોકોએ કે જે એવું બ્લડ ચડાવી દીધું છે, એચઆઈવી ગ્રસ્ત કરી નાખ્યો છે, એટલે કે એઇડ્સ. હવે પછી એનું આ લોકો, મારી માંગ એવી છે કે આ લોકો કોઈ બીજાના છોકરા સાથે આવું ન કરે, એની પૂરતી કાર્યવાહી થાય, અને હવે પછી આ લોકોને કાયદેસરની કાર્યવાહી કરી અને એ લોકોને સજા દેવી જોઈએ કે બીજી વાર આવું પછી ન કરી શકે કોઈ.